नमस्कार दर्शक मित्रों, अरवली समाचार में आपनुं स्वागत छे अने हूँ छूँ तमारी साथे साहित। खूब ज अगत्यना अने मोटा ब्रेकिंग न्यूज मळी रह्या छे। अरवली में एलसीबी ना पोलिस कर्मी पर हुमलो, मोड़ासा में एलसीबी क्राइम ब्रांच नी ऑफिस में ज हुमलो, दारू केस में झड़पायेला आरोपी ने फरार थवानो कर्यो प्रयास, दारू की बॉटल तोड़ी पोलिस कर्मी ना गड़े मूकी हत्या नो प्रयास कर्यो, घायल पोलिस कर्मी ने लोही लुहाण हालत में सारवार माटे खसेड़ायो, अमदावाद ना फ्रेक्चर गैंग ना आरोपी नो आछे कारनामो, अन्य पोलिस कर्मी ए फरार थता आरोपी ने दबोची लीधा, मोड़ासा पासे थी दारू नी हेराफेरी करती बे कार झड़पाई हती, बुटलेगरो द्वारा दारू नी हेराफेरी नु थतु हतु पेट्रोलिंग, पोलीसे आरोपीओ सामे हत्याना प्रयास नो गुनो दाखल कर्यो। आ अंगे वधु वात करवा अमारा एडिटर संकेत पटेल जोड़ाया छे। जी संकेत, अरवली जिल्ला मां जे रीते पोलीस पर हुमलो थयो छे, शू छे आ समग्र घटना? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સૌથી મોટી ઘટના સામે આવી રહી છે, અરવલ્લી એલસીબી પોલીસ કર્મી પર હુમલાની ઘટના સામે આવી છે। આજે વહેલી સવારે અરવલ્લી જિલ્લા એલસીબી જે રાજસ્થાનના જે સરહદી વિસ્તારની અંદર જે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન જે બે કાર ઝડપાઈ હતી, જેમાં એક કારની અંદર જે બુટલેગરો જે પેટ્રોલિંગ કરી અને જે ગુજરાતની અંદર દારૂ ઘુસાડી રહ્યા હતા તે દરમિયાન બંને કારો અરવલ્લી જિલ્લા એલસીબીએ ઝડપી હતી। ત્યારબાદ તે બંને કારોને ત્યાં મોડાસા એલસીબી ઓફિસ લાવવામાં આવી હતી। બંનેના જે બંને આરોપી ઝડપ્યા હતા તેમને પણ પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારે પૂછપરછ દરમિયાન જે બુટલેગર જે ગુસ્સે ભરાયો હતો, ગુસ્સે ભરાયા બાદ જે એલસીબીના પોલીસકર્મી ઉપર હુમલો કર્યો હતો, જે દારૂની જે બોટલ હતી તે તોડી અને પોલીસકર્મીના જે ગરાના ભાગે જે ઈજાઓ પહોંચાડી હતી, ત્યારે જે લોહી લુહાણ હાલતમાં જે પોલીસકર્મીને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારે જે ત્યાંથી જે તે હત્યા કરવાનો જે પ્રયત્ન કર્યો હતો તે આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો, ત્યારે અન્ય પોલીસકર્મીએ તેને દબોચી લીધો હતો। ત્યારબાદ અરવલ્લી જિલ્લા એલસીબીએ હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર સંકેત સમગ્ર માહિતી આપવા બદલ। અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકોન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।